ગતરોજ ઉમરાજ ખાતે બિલ્ડરે ખોદેલા વિશાળ ખાડામાં ભરાયેલા પાણીમાં ભરૂચના સાબુગઢ મહાવીર ઝૂંપડપટ્ટીના ધોરણ 10માં અભ્યાસ કરતા બે કિશોરોના ડૂબી જતા મોત થવાની ઘટના આજરોજ ગરમાઈ હતી. બે કિશોરોના મોતથી રોષે ભરાયેલા દેવી પૂજક સમાજે બંને મૃતકોની લાશને શક્તિના સર્કલ પર મૂકી એક કલાક સુધી ચક્કાજામ કરી લાપરવા બિલ્ડરની ધરપકડ કરી હાજર કરવાની માંગ ઉઠાવી હતી. ગતરોજ ભરૂચના ઉમરાજ ખાતે દહેજ બાયપાસ રોડ ઉપર મયુરીની બાજુમાં સુરતના બિલ્ડરે કોમ્પ્લેક્સ ઊભું કરવા વગર મંજૂરીએ કામકાજ શરૂ કરી વિશાળ ખાડો ખોદ્યો હતો. પાછળથી મંજૂરી અટવાતા તેણે આખે આખી સ્કીમ પડતી મૂકી હતી. ચોમાસા દરમિયાન ખાડામાં પાણી ભરાયા હતા, જ્યાં રવિવારના રોજ મહાવીર ઝૂંપડપટ્ટીના ગૌતમ ઘીવાલા અને રાહુલ ઘીવાલા નામના ધોરણ 10માં અભ્યાસ કરતા બે કિશોરોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના આજરોજ વધુ ગરમાઈ હતી. આજરોજ બંને કિશોરોની અંતિમ યાત્રા દરમિયાન રોષે ભરાયેલા દેવી પૂજક સમાજે બંને મૃતદેહોને શક્તિનાથ સર્કલ પર જ રોડ ઉપર મૂકી ચક્કાજામ કર્યા હતા. દેવી પૂજક સમાજની મહિલાઓ અને યુવતીઓએ રોડ પર જ બેસી જઈ બિલ્ડરની લાપરવાહીના કારણે બંને આશાસ્પદ કિશોરોના મોત થયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. દેવી પૂજક સમાજના આગેવાનો અને યુવાનોએ ટ્રેક્ટરને રોડ પર આડું મૂકી દઈ રસ્તો બંધ કરી દેતા સર્કલની ચારે તરફ વાહનોના ખડકલા થયા હતા. મૃતકના સમાજે લાપરવાહ બિલ્ડરની ધરપકડ કરી તેમની પાસે હાજર કરવાની માંગ ઉઠાવી હતી. ચક્કાજામના પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બારિયા પોલીસ કાફલા સાથે શક્તિનાથ ખાતે દોડી આવ્યા હતા, જેમણે મૃતકના પરિવાર અને સમાજના આગેવાનોને સમજાવવાના પણ પ્રયાસો કર્યા હતા. મૃત્યુ થઈ ગયેલું છે અને એક જીવતો રહ્યો છે, એના કારણે અમને ખબર પડી, પણ પાછળ અમને એવી જાણ પડી કે આ ગેરકાયદેસર કામ કરેલું છે, ખાડો ખોદેલો છે. પ્રશાસનને બી જાણ કરેલી છે, બાજુ સોસાયટીવાળાને પણ કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી. કાલના બી સમાચારના અંદર બી અમારી જે મીડિયાની વાત થ્રુ થઈ, અડધી વાત સમાચારમાં દબાઈ દીધી છે. હજી અમારે મીડિયા થ્રુ અમારી સરકાર સુધી વાત પહોંચતી નથી. હજી અમારા કાયદેસરની કાર્યવાહી કરે અને આ છોકરાઓનો ઇન્સાફ અપાવે, બસ એ જ અમારી મીડિયાને અને વિનંતી છે. આ દેશના કાનૂનની અમારી વિનંતી છે. આજે શું કર્યું તમે? આજે કશું કર્યું નથી અમે, બસ અમને ઇન્સાફ જોઈએ. ચક્કાજામ કરેલા છે અને જ્યાં સુધી અમને ઇન્સાફ અમને નહીં આપે જવાબદારી આવતા હોય અમે આ બેટ બોડી અમને આવે અમને ઇન્સાફ જોઈએ અમને. કાલે અમારા સાબુગઢ વિસ્તારના બે 15-17 વર્ષના છોકરાઓ ડૂબી ગયા ને એ બિલ્ડરની લાપરવાહી અથવા લોભના કારણે ત્યાં પ્રશાસને કોઈ જાતની એને ખોદવાની પરવાનગી નથી આપેલી. તેમ છતાં ત્યાં ખોદકામ કરી અને તે બાળકો તે રમતા રમતા ગયા અને ડૂબી ગયા ને ત્યાંના આજુબાજુના આજુબાજુના જે સોસાયટીના રહીશો છે વારંવાર તે અરજી બી કરી છે. પ્રશાસન તરફથી કોઈ જાતનું કાર્યવાહી થઈ નથી. આજુબાજુના તેના રહીશોએ સોસાયટીના રહીશોએ વારંવાર તે રજૂઆત કરેલી છે કે આ ખાડો પૂરો ને આ જો આ કાયદેસર કાર્યવાહી થઈ જશે આ ખાડો પૂરો આ છોકરાઓનું મૃત્યુ નહીં થયું અને હજુ બી આ કોઈ કામ નહીં થાય તો બીજા 5-6 ગરીબોના બાળકો ત્યાં ડૂબી જશે. મૃતક રાહુલ ઘીવાલા 7 બહેનોનો એકનો એક ભાઈ હતો. તેના મોતથી 7 બહેનોના હૈયા ફાટક રુદનથી માહોલ ગમગીની બન્યો હતો. નાની બહેન પાયલે મારો ભાઈ મને પાછો આપો તેમ કહી રુદન વ્યક્ત કર્યું હતું. દેવી પૂજક સમાજના લોકોની આંખો પણ ભીંજાઈ હતી. ચોધાર આંસુ સાથે પાયલે કહ્યું હતું કે અમે 7 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. બીજી કોઈ બહેનોના ભાઈ જીવ ન ગુમાવે એટલે લાપરવાહ બિલ્ડરની ધરપકડ કરો તેવી માંગ પણ તેઓએ કરી હતી. દેવી પૂજક સમાજના આગેવાન સુરસિંહ ગુજરિયાએ પણ લાપરવાહ બિલ્ડર સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસ કર્યા હતા. તેમના કહેવા મુજબ બિલ્ડરે બંને મૃતકના પરિવારજનોને કોલ કરી પોલીસમાં ન જવા અને ખર્ચો આપવાની લાલચ આપી હતી. ખર્ચા પાણીથી બંને આશાસ્પદ કિશોરો પાછા આવી જશે તેવો સણસણતો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ બધો કોઈ પોલીસ સ્ટેશનમાં કંઈ કરતા નહીં, આ કરતા નહીં, એવી રીતે ફોન કરેલો છે અમને 2-5 વખત ફોન કરેલો છે.
કેટલા રૂપિયા આપવાની છે? રૂપિયા આપવાનો એનો ખર્ચો આપી દેવાનું વાત કરે છે. ખર્ચો કેવો ખર્ચો? ખર્ચો એ મરી ગયો ખર્ચો કર્યો હોય, મરી ગયાનો ખર્ચો હું થયો હોય. સોળ વર્ષ ના છોકરો છે, એનું બે છોકરાઓના ગરીબ માણસો છે, એનું વળતર આપવું પડે અમને બધું. તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ ગરીબ પરિવાર ના બે કિશોરો ના મોત ને દુખદ ગણાવી લાપરવાહ બિલ્ડર પોલીસ ધરપકડ થી બચવા વિદેશમાં ભાગી જવાની ફિરાકમાં હોવાના પણ આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બિલ્ડરને મંજૂરી મળી ન હતી, તેણે ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટી વેચી મારી છે, આ ખાડાએ બે કિશોરોનો ભોગ લીધો છે. લાપરવાહ બિલ્ડર વિદેશ ભાગી જાય તે પહેલા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉચ્ચારી છે. ગઈકાલે ઉમરાજ ગ્રામ પંચાયતના હદની અંદર જે બાળકોના મૃત્યુ પામેલા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંને બાળકોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેની સાથે સાથે બંને પરિવાર ઉપર આવી પડેલી આફતની ઘડીમાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એમને તાકાત આપે. તેની સાથે સાથે ઉમરાજ ગામની હડમાં જે બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું, એ બાંધકામના આશ્રયથી જે ખાડો ખોડવામાં આવેલો હતો, એ ખાડાની અંદર બે બાળકોના મૃત્યુ પામેલા છે. તેની પોલીસ તપાસ થવી જોઈએ, એટલા માટે કે જે તે સમયે આ બાંધકામ કરવા માટે જે ખાડો ખોડવામાં આવેલો છે એ ખાડાની જગ્યાએ તપાસ કરતાં એની બાંધકામ માટેની પરમિશન પણ રદ કરવામાં આવેલી છે, છતાં પણ અહીંયા ખાડો ખોડવામાં આવેલો છે. અને જ્યારે ખાડો ખોડવામાં આવેલો છે ત્યારે એની વિવિધ પ્રકારની માટીનું પણ એમને વેચાણ કરવામાં આવેલું છે, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા અને પોલીસ દ્વારા આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. કારણ કે એટલા માટે કે જ્યારે કોઈ પણ બાંધકામની પરવાનગી આપવામાં આવતી હોય ત્યારે 20-25 જેટલા એનેના નોર્મ્સ હોવા છતાં પણ એક પણ નોર્મ્સ અમને પાડેલા નથી. જો આ બાંધકામ કરતી વખતે ખાડો ખોટતી વખતે જો એને બેરેક બનાવવામાં આવેલી હતી, કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવેલું હતું, તો આ બે બાળકોના અકસ્માત આજે થઈ શકતા, મૃત્યુ પામી શકતા. અને મળતી માહિતી મુજબ પોલીસ તપાસથી બચવા માટે આ બિલ્ડર વિદેશ પ્રવાસે ભાગી જવાના પ્રયત્ન થઈ રહેલા છે. ત્યારે ભરૂચના વહીવટીતંત્ર અને પોલીસ વડાને હું સૂચન કરું છું કે વહેલી તકે આની પોલીસ તપાસ થાય અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવે. જો કે દેવી પૂજક સમાજે જિલ્લા કલેક્ટર શક્તિનાથ સર્કલ પર આવે તેવી જીદે ચડ્યા હતા. આખરે મામલતદાર પીડી પટેલે દોડી આવી સમજાવટી કામ લેતા આખરે મામલો થાળે પડ્યો હતો. ઉમરાજ ગામે પાણીમાં ડૂબી જવાથી બે બાળકોના મૃત્યુ થયેલ છે, જે બાબતે તે ઉમરાજ ગામના તલાટી તપાસ કરીને TDO સાહેબને રિપોર્ટ આપશે અને નિયમ મુજબ જે કંઈ મળવાપાત્ર હશે તે મુજબ આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. ગત રોજ ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી એક જમીનમાં જે ગેરકાયદેસર બાંધકામ થવાનું હતું એના માટે એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો. એની માટી પુરાણ ન કરવાના કારણે વરસાદી પાણી એમાં ભરાયા હતા અને એમાં જે બે બાળકો ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા. આપ જોઈ રહ્યા છો મારી પાછળ શક્તિનાથ સ્થિત જે બાળકો ડૂબી ગયા હતા એના પરિવારજનો ન્યાય મેળવવા માટે અહીંયા આવી ગયા છે. ડેડ બોડીને અહીંયા રોડ ઉપર મૂકી દીધી છે. શક્તિનાથ વિસ્તાર છે આ, શક્તિનાથમાં સમગ્ર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અહીંયા અનેક વાહન ચાલકો પણ અટવાયેલા છે. બંને બાળકોની ડેડ બોડી અહીંયા મૂકી દેવામાં આવી છે અને સ્પષ્ટ તેમનું કહેવું પણ છે કે આ લોકોને ન્યાય મળવો જોઈએ, ન્યાયના હિતમાં આ લોકોએ ન્યાયની માંગણી સાથે અહીંયા આજે ડેડ બોડી મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અહીંયા પોલીસ કાફલો પણ આવી ગયો છે અને વાહન વ્યવહારને કાર્યરત કરવાની કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે મૃતકો છે એમના પરિવારજનો ન્યાય મેળવવા માટે આજે શક્તિનાથ વિસ્તારમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને એમની પણ એક જ માંગણી છે કે સાચા અર્થમાં ન્યાય મળવો જોઈએ અને ન્યાયના હિતમાં જો પોલીસ કાર્યવાહી કરશે તો તેઓની આ આંદોલનને સમેટી લેશે. પરંતુ સાચા અર્થમાં પોલીસે આ જે બાળકો ડૂબી ગયા છે એમાં બિલ્ડરની લાપરવાહીના કારણે ડૂબી ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે. જોઉં રહ્યું કે આંદોલન કેટલા કલાક ચાલે છે. કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.